નમો અરિહંતાણમ નમો સિદ્ધાણંમ નમો આયર્યાણમ નમો વચ્ચાયાણમ નમો લોય સવ સાહુણમ યશોપંચ નમક્કારો સવ પાપપપણાસનો મંગલાણમ ચ સવેસિમ પડમમ હોઈ મંગલમ સિક્સ પ્રકારના દ્રવ્યો રહેલા છે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને કાળ તો એમાંથી આપણે

તો આ ચાર ભેદ આપણે શા માટે હમણાં જોઈ રહ્યા છીએ કર્મના કર્મ ગ્રંથમાં આપણે એના માટે આ જે ચાર ભેદ છે સ્કંધ દેશ પ્રદેશ પરમાણુ એના માટે આપણે આ સમજી રહ્યા છીએ બરાબર તો સ્કંધ એટલે શું તો સ્કંધ એટલે કે વસ્તુ વસ્તુનો આખો ભાગ વસ્તુ એટલે કે પૂતગલનો આખો ભાગ અહીંયા આપણે પૂતગલાસ્તિકાની વાત કરી રહ્યા છીએ એટલે પૂતગલ આખો ભાગ તેને સ્કંધ કહેવાય છે પછી છે દેશ તો સ્કંદ થી જે છૂટો પડેલો ન હોય તેવા એક તેવો એક ભાગ કે જેનું હજી આગળ ડિવિઝન થઈ શકે છે તેને દેશ કહેવાય છે અને દેશ જ્યારે આ સ્કંધમાંથી એ મા પડી જાય છે તો ત્યારે તે એક નવો સ્કંધ બની જાય છે એટલે એક નવો યુનિટ બની જશે એટલે સ્કંધ જે છે તો તે ઘણા દેશોથી બનેલો છે પછી આગળ ત્રીજો ભેદ છે છે તો એ નાનામાં સૂક્ષ્મ અવિભાજ્ય ભાગ કે જે ત્રીજોની દ્રષ્ટિથી પણ હજી આગળ એના બે ભાગ થવા ઇમ્પોસિબલ છે તો તેવા નાનામાં નાના છેલ્લામાં છેલ્લા સૂક્ષ્મ અંશને પ્રદેશ કહેવાય છે તો હવે આગળ આપણે જોઈએ કે આ પ્રદેશની વાત કરતા હતા કે પ્રદેશ સુક્ષ હોય છે અને એક રૂલ છે કે પ્રદેશ ને પ્રદેશ ત્યારે જ કહેવાય છે પણ હવે ભૂતગલોનો સ્વભાવ કેવું છે પૂરણ ગલન સ્વભાવ હોય છે અને પ્રતિ સમય તે થયા કરે છે પૂરણ એટલે કે એડિશન ઘલન એટલે કે સબટ્રેક્શન તો જ્યારે સ્કંદ થી થઈ રહ્યું છે તો ત્યારે ઘલન થઈને જે પ્રદેશો જે છૂટો પડેલો પ્રદેશ છે તો તેને શું કહેવાય છે પરમાણુ કહેવાય છે એટલે તે જ પ્રદેશને હવે શું પરમાણુ કહેવાય અને એવી જ રીતે જ્યારે પરમાણુ નું જયારે સ્કંધમાં પૂરણ થાય છે તો ત્યારે તે જ પરમાણુને શું કહેવાશે પ્રદેશ કહેવાશે તો હવે આપણે પૂતગલ દ્રવ્યના ચાર ભેદો જાણી લીધા તો આ પૂતગલો ભૂતગલ દ્રવ્યો છે તો તે બે પ્રકારે રહેલા હોય છે એક તો પરમાણુ સ્વરૂપમાં એટલે કે આવી રીતે ઇન્ડિવિજુઅલી ઇન્ડિવિજુઅલ છૂટા ઇન્ડિપેન્ડન્ટ યુનિટ પરમાણુ જેવી રીતે એવી રીતે છુટ્ટા સ્વરૂપમાં રહેલા હોય છે અને બીજા પ્રકારે કેવી રીતે હોય સ્કંધના રૂપમાં રહેલા હોય છે આ બે જ રૂપમાં આપણને આ વિશ્વમાં પૂતગલો દેખાશે એટલે અથવા તો એ પરમાણુના સ્વરૂપમાં એ ઇન્ડિવિજ્યુઅલ રહેશે અથવા તો એ સ્કંદના સ્વરૂપમાં આવી રીતે રહેલા હશે જથ્થામાં એટલે પરમાણુ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ જે પૂતગલોનો જે સૂક્ષ્મ અંશ છે તો તેને પરમાણુ કહેવાય છે કહેવાય છે અને સ્કંધ એટલે કે શું પ્રદેશોના સમૂહને સ્કંધ કહેવાય છે સ્કંધ એ પ્રદેશોનું સમૂહ છે બરાબર પછી આગળ હવે આ વિશ્વ જે છે તે પુદગલ દ્રવ્યો છે અને રૂપી હોય તો તેનું વર્ણ ગંધ રસ અને સ્પર્શ નિયમ હોય જ છે તો પછી આપણને એવો પ્રશ્ન આવી શકે છે કે આ વિશ્વમાં આપણે હમણાં જ કીધું કે વિશ્વમાં ભરેલા ભરાયેલા છે આ પૂતગલો બરાબર તો તે આપણને ક્યાં દેખાય છે દેખાય છે ઠાંસી ઠાંસી ને સાચે ભરેલા હોય તો એમાં શાસ્ત્રકાર તો કહે છે કે આ પૂતકલ દ્રવ્યો છે પૂતગલ સ્કંધો છે તો તે ઠાંસી ઠાંસી ને ભરેલા છે પણ તે સૂક્ષ્મ પરિણામ વાળા છે આ પૂતગલો કેવા છે સુક્ષમ પરીણામ વાળા છે તો એના માટે જ તે માટે જ આપણે આ પાંચ ઇન્દ્રિયો દ્વારા તે ગ્રાહ્ય નથી બનતા આ સમજવાનું વાત છે ગ્રાહ્ય નથી બનતા એનું મિનિંગ શું થાય છે પાંચ ઇન્દ્રિયો દ્વારા આ સૂક્ષ્મ પરિણામ વાળા પૂતગલો તે ગ્રાહ્ય નથી બનતા આ સેન્ટેન્સ નું મિનિંગ શું થાય છે આપણે એ જોયું કે પૂતગલો પૂતગલોના વર્ણ ગંધ રસ અને સ્પર્શ હોય છે પણ એ ઇન્દ્રિયોથી ગ્રાય નથી બનતા એટલે કે જે પાંચ ઇન્દ્રિયો છે એટલે આંખો દ્વારા એ દેખાતા નથી એટલે એમ કહેવાય છે કે એ ગ્રાહ નથી ઇન્દ્રિય દ્વારા આ પુત્ગલો ગ્રાહ નથી એનો આ અર્થ થાય છે એવી રીતે સેન્ટેન્સમાં એવી રીતે કહેવાય છે પછી નાક છે એટલે કે ઘ્રાણેન્દ્રિય તો ઘ્રાણેન્દ્રિય દ્વારા આ જે સૂક્ષ્મ પરિણામવાળા પુત્ગલો તો તે ગ્રાહ્ય નથી બનતા એટલે કે એમનું જે ગંધ છે તો તે અનુભૂતિ થતી નથી અને તેવી જ રીતે પણ એવી જ રીતે હોય છે કે સ્પર્શનેન્દ્રિય દ્વારા જો કહેવાય કે સૂક્ષ્મ પરિણામ વાળા જે પૂતગલો છે તો તે ગ્રાહ્ય નથી બનતા એટલે કે શું એનું મિનિંગ છે કે ચામડી દ્વારા આપણે સ્પર્શ નથી કરી શકતા અને હા આ જીભ તો જીભ દ્વારા એ ગ્રાહ્ય નથી બનતા એટલે કે રસને ઇન્દ્રિય દ્વારા એ ગ્રાહ્ય નથી બનતા તો એનું મીનિંગ શું થાય છે કે જે સૂક્ષ્મ પરિણામવાળા જે પૂતગલો છે તો તે એનું કઈ રસ એટલે કે ટેસ્ટ એ જીભ છે તે તે ગ્રહણ કરી નથી શકતી બરાબર એટલા માટે આ સેન્ટેન્સ એનું મિનિંગ થાય છે કે જે પૂતગલો જે સૂક્ષ્મ પરિણામવાળા પુત્ગલો છે તો તે પાંચ ઇન્દ્રિયો દ્વારા એ ગ્રાહ્ય નથી બનતા એટલે કે આંખોથી દેખાતા નથી સ્પર્શથી એ આપણે એ સ્પર્શ કરી નથી શકતા એમની ગંધ પણ આવતી નથી અને એ એનું ટેસ્ટ પણ નથી આવતું બરાબર આ સેન્ટન્સનું આપણે મીનિંગ જોયું કે ગ્રાહ્ય નથી આ વર્ડનું મીનિંગ શું થાય છે બરાબર પણ હવે એનું મીનિંગ એ નથી થતું કે પુતકલોના વર્ણ ગંધ રસ અને સ્પર્શ છે જ નહીં એવું મીનિંગ થતું નથી માત્ર આ પાંચ ઇન્દ્રિયો

કર્મો છે જ્ઞાનાવર્નીય અને દર્શનાવર્ણીય કર્મો તો એના પણ નથી આ ચૌધરાજ લોકમાં ઠાંસી ઠાસીને ભરેલા એવા પૂતગલો છે તે અતિસૂક્ષ્મ હોય છે પછી ભલે તે પરમાણુ તરીકે ઇન્ડિપેન્ડન્ટ હોય અથવા તો અનંત પ્રદેશોથી બનેલા સ્કંદ પણ કેમ ન હોય તે પણ અતિ સૂક્ષ્મ હોઈ શકે છે અનંત પ્રદેશવાળા સ્કંધો તો તે પણ સૂક્ષ્મ હોઈ શકે છે તો આ જે આપણે હમણાં વાત કરી તો તે આપણને મગજમાં જો બેસતું ન હોય અને ઇમેજિન કરી શકાતું ન હોય તો પછી આપણે વાયુ કાય જીવોના જે પૂતગલોથી બનેલા શરીર છે તો તેનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ તો તેના વડે આપણે એ થોડુંક આપણને ખ્યાલ આવી શકશે બરાબર તો અહીંયા જે પવન કે વિન્ડ જે કે હવા

સ્પર્શનેન્દ્રિય દ્વારા એમની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ અને એ પણ ક્યારે એમ જ એમ નથી કરી શકતા પણ જ્યારે એ ફોર્સફુલી વહેતો હોય ને પવન તો ત્યારે જ એ આપણે એની અનુભૂતિ કરી શકીએ છીએ તો પછી જ્યારે વાયુ એટલે બાદર એવા બાદર શરીરવાળા એવા વાયુ જીવોને પણ જ્યારે આપણે આંખોથી જોઈ નથી શકતા કે નાખતી એને એટલે આપણે એનું અનુભૂતિ કરી નથી શકતા તો પછી આખા વિશ્વમાં જે ઠાંસી ઠાંસીને ભરેલા છે એવા સૂક્ષ્મ પરિણામી જે પુદગલ સ્કંદો છે તો આપણે એમને અનુભવી કેવી રીતે શકવાના છીએ એ પણ ઇન્દ્રિયો દ્વારા શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે કે ચૌદ રાજલોકમાં સર્વત્ર પાંચે પાંચ પ્રકારના સૂક્ષ્મ સ્થાવરો સૂક્ષ્મ સૂક્ષ્મ સ્થાવર જે જીવો છે તો તે ઠાંસી ઠાંસીને ભરેલા છે આપણે હમણાં આંખો છે અને આ જે મોબાઈલ સ્ક્રીન છે તો તેની વચ્ચે પણ અનંત આત્માઓ રહેલા છે અને એ પણ શરીરધારી શરીરધારી જીવો રહેલા છે બરાબર કે પૃથ્વી કાય અપકાય તેવું કાય વાવ અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય એમના અસંખ્ય શરીરો પણ આપણે આ મોબાઈલ સ્ક્રીન અને આંખોની વચ્ચે રહેલા છે આપણે બધા આસપાસ એ જીવો છે તે આપણી આસપાસ રહેલા છે પણ છતાં આપણને તે બધા દેખાતા નથી આપણે એમને અનુભવી પણ નથી શકતા ઇન્દ્રિયો દ્વારા છતાં તે રહેલા છે બરાબર એટલે આવી રીતે આત્મા સહિતના જે છે જીવો છે તો તે કેવા આ જે જીવો આપણે કયાના કયા ને સૂક્ષ્મ જે જીવો પૃથ્વી કાપ કા વાવ વનસ્પતિ કાય તો તે શરીરધારી જીવો છે બરાબર તો શરીર હોવા છતાં એટલે શરીર રૂપી પૂતગલ હોવા છતાં તે ઠાંસી ઠાંસી ને ભરાયેલા છે છતાં આપણે એમને અનુભવી નથી શકતા અને એવી જ રીતે આપણે હમણાં જે કીધું કે આત્મા વગરના જે પુદગલ સ્કંદો છે એટલે કે જડ દ્રવ્ય છે અજીવ દ્રવ્ય છે પુદગલ સ્કંદો તો એવી જ રીતે એ પણ આ જીવોની જેવી જ રીતે એ પણ ચૌદ રાજ લોકમાં ઠાસી ઠાંસીને ભરાયેલા છે એટલે આપણે આત્મા સહિતના શરીર રૂપી જે સૂક્ષ્મ પુદગલો છે એના વિશે હવે આપણે જાણ્યું અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે કેમ બેજ સ્વરૂપમાં અહીંયા હોઈ શકે છે પૂતગલો રૂપમાં તો એની અંદર જે જે સિંગલ જો જો છૂટો પડી જાય છે સ્કંધ થી તો તેને પરમાણુ કહેવાય અને સમજો બે પરમાણુ ભેગા થઈ જાય આ પરમાણુ એક સિંગલ હોય તો ત્યારે જ એને પરમાણુ કહેવાય પણ જયારે બે પરમાણુ ભેગા થઈ જાય તો પછી તેને પછી હવે સ્કંદ કહેવાશે એટલે બે પણ હોય કે ત્રણ હોય ચાર પાંચ હોય એટલે સમૂહ જયારે થઈ જાય એક થી વધારે નો સમૂહ થઈ જાય પરમાણુઓ જ્યારે ભેગા થઈ જાય તો ત્યારે એને પછી સ્કંદ જ કહેવાય છે એટલે એવી રીતે એ અપેક્ષાએ માત્ર બે પ્રકારે અહીંયા રહેલા હોય છે પૂતગલ સ્કંદ એટલે પૂતગલ સ્કંદ પ્રમાણે હોય છે અને સ્કંદ અવસ્થામાં હોય છે અથવા તો પરમાણુ ની અવસ્થામાં ઇન્ડિપેન્ડન્ટલી રહેલા હોય છે એટલે આપણને આ બે અવસ્થામાં જ પૂતગલો જે છે તો તે આપણને પ્રાપ્ત થશે એક તો સ્કંદના

પછી નવો સ્કંદ કહેવાશે સ્કંદ જયારે સોરી દેશ જયારે પડી જશે તો ત્યારે એને નવો સ્કંદ આત્માથી પૂતગોલો જેની અંદર આત્મા નથી એવા પૂતગોલો વિશે જાણીશું હમણાં આપણે જે બાદર વાયુ કાયના જીવો વિશે જાણ્યું કે આત્મા સહિત છે તો એમના વિશે આપણે જોયું કે એ આટલા બધા ઠાંસી ઠાંસીને રહેલા છે છતાં આપણને એ અનુભવાતા નથી ઇન્દ્રિયો વડે

બે બે પરમાણુઓ રહેલા હોય છે એટલે બે બે પરમાણુ જ્યારે સાથે જયારે બે પરમાણુ સાથે જોડાઈ જાય એને દ્વિપ્રદેશી સ્કંદ પણ કહેવાય અથવા તો બે પ્રદેશો વાળા પણ કહી શકાય છે અને તે પણ કેટલા છે આ વિશ્વમાં તે પણ અનંત છે તેવી જ રીતે જ્યારે ત્રણ પ્રદેશો અથવા તો ત્રણ પરમાણુઓ સાથે જોડાઈ જાય તો ત્યારે એમને શું કહેવાય ત્રિપ્રદેશી સ્કંધો એવી રીતે કહેવાય છે તો એવી રીતે આ ત્રિપ્રદેશી સ્કંધો પણ અનંતા રહેલા છે આ વિશ્વમાં એવી જ રીતે ચતુર સ્કંધ પછી પાંચ છ સાત કરીને જેવી રીતે પ્રદેશો જોડાતા જાય વધારે થતા જાય તો ત્યારે સંખ્યાતા જયારે થાય તો તેને સંખ્યાતા પ્રદેશ વાળા સ્કંદ કહેવાય પછી આગળ જઈને હજી એમાં જોડાતા જાય તો ત્યારે એને અસંખ્યા સ્કંદ કહેવાય છે તો આ દરેક દરેક જે છે તો તે દરેક અનંત અનંત રહેલા છે આ વિશ્વમાં દરેક એટલે પછી એ સિંગલ પરમાણુ હોય અથવા તો દ્વિપ્રદેશી સ્કંદ હોય તો કે

અને મનના વિચારો કરવા માટે એ ગ્રાહ્ય છે બરાબર આપણે જે હમણાં સ્કંધોની વાત કરી પુત્ગલ સ્કંધોની વાત કરી તો આ જે સ્કંધો પુત્ગલા સ્કંધો છે આપણે વાત કરીને તો એમાંથી આત્મા માટે ગ્રાહ્ય કયા કયા બને છે અને શે માટે શા માટે બને છે શરીર બનાવવા માટે બને છે પછી ભાષા માટે બને છે પછી શ્વાસોચ્છવાસ લેવા મૂકવા માટે એ ગ્રાહ્ય બની શકે છે અને મનના વિચારો કરવા માટે આ જે પૂતગલો છે તો તે ગ્રાહ્ય થાય છે એટલે આત્મા ગ્રહણ તેમને કરી શકે છે આ આ જે આપણે યુઝ કરી કીધું આ પ્રકારના શરીર બનાવવા માટે આ બધા કાર્યો માટે એનું યુઝ થાય છે એટલે એ ગ્રહણ કરી શકાય છે અને આ જે પૂતગલ સ્કંધોને ગ્રહણ કર્યા પછી આત્મા માટે આ જે પૂતગલ સ્કંધો છે તો તે શરીર આદિ કાર્યો કરવા માટે ઉપયોગી બને છે અને કેટલાક એવા પણ સ્કંદો રહેલા છે કે જે જેઓ આત્મા માટે શરીર આદિ જે કાર્યો છે હમણાં આપણે કયા ને શરીર આદિ કાર્યો એટલે કયા આદિમાં શું આવે શરીર બનાવવા માટે ભાષા માટે શ્વાસોશ્વાસ લેવા મૂકવા માટે અને મનના વિચારો કરવા માટે આ જે પણ કાર્યો છે તો તે કાર્યો કરવા માટે કોઈ રીતે ઉપયોગી બની જ નથી શકતા અને તેઓને આત્મા ગ્રહણ પણ કરતો નથી આપણે અહીંયા બે પ્રકારના સ્કંધો પૂતગલ સ્કંધો જોયા એક તો ગ્રાહ્ય પૂતગલ સ્કંધો અને બીજા છે અગ્રાહ્ય પૂતગલ સ્કંધો તો આપણે પાછો રિપીટ કરીએ ગ્રાહ્ય પૂતગલ સ્કંધો ક્યાં હોય છે આપણે પેલા શું જોયું અલગ અલગ પ્રકારના પૂતગલ સ્કંધો અલગ અલગ પ્રમાણમાં રહેલા હોય છે અલગ અલગ પ્રમાણના પ્રદેશો વાળા પૂતગલ સ્કંધો રહેલા છે છાંસી છાંસીને ને આખો વિશ્વ ભરેલો છે અને દરેક પ્રકારના પૂતગલ સ્કંધો અનંત અનંત રહેલા છે સિંગલ પરમાણુ રૂપે અનંત છે દ્વિપ્રદેશી એ અનંતા છે ત્રિપ્રદેશી ચતુર્પ્રદેશી એ પણ અનંતા છે સંખ્યાતા પ્રદેશ વાળા એ પણ અનંતા છે પછી અસંખ્યાતા પ્રદેશ સમૂહ વાળા પણ એમાંથી બે ડિવિઝન્સ થાય છે પૂતગલ સ્કંધોનો એક તો કેવા બને છે ગ્રાહ્ય બને છે અને બીજા છે અગ્રહ્ય પૂતગલ સ્કંધો તો આત્મા માટે ગ્રાહ્ય શા માટે હોય છે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે આ જે પણ શરીરના કાર્યો છે એટલે કે શરીર બનાવવા ભાષા માટે શ્વાસોશ્વાસ લેવા મૂકવા માટે અને મનના વિચારો કરવા માટે જે આત્મા ગ્રહણ કરી શકે છે એટલે કે જે યુઝફુલ બની શકે છે તો તેવા જ પૂતગલ સ્કંધોને શું કહેવાય ગ્રાહ્ય પૂતગલ સ્કંધો કહેવાય છે અને તેને ગ્રહણ કરી લે આત્મા એના પછી શરીરના જે પણ અહીંયા કાર્યો બતાવેલા છે તો તેના માટે એ ઉપયોગી બને છે આ પૂતગલ સ્કંધો બરાબર પછી બીજા પ્રકારના જે અગ્રાહ્ય અગ્રહ્ય સ્કંધો છે તો અગ્રાહ્ય પુદગલ સ્કંધો એ આત્મા ગ્રહણ કરતો નથી કેમ કારણ કે તે કાર્યો કરવા માટે કોઈ પણ રીતે એ ઉપયોગી બની જ નથી શકતા એના માટે એમને શું કહેવાય છે અગ્રાહ્ય પુદગલ સ્કંધો એટલે આપણે બે પ્રકારના પુદગલ સ્કંધો જોયા સ્ક્રહ્ય અને અગ્રાહ્ય હવે આમાં ગ્રાહ્ય પૂતગલ સ્કંધોનું આગળ હજી આઠ ભાગોમાં વર્ગીકરણ કરેલું છે કોનું વર્ગીકરણ કરેલું છે જે હવે આપણે આપણે વાત જ કેમ કારણ કે આત્મા માટે એ કઈ ઉપયોગી બનતા નથી ન તો કોઈ શરીર આદિ કાર્યો કે કોઈ પણ ચીજ બનાવવા માટે એ ઉપયોગી બનતા નથી એટલા માટે આત્મા એને ગ્રહણ કરતો જ નથી એટલે એ અગ્રહ્ય પૂદગલ સ્કંધોની વાત આપણે કરશું જ નહીં હમણાં પણ આપણે હમણાં હવે શું વિશેની વાત કરશું જે ગ્રાહ્ય પૂદગલ સ્કંદો છે એની જ આપણે વાત કરીશું તો જે આ ગ્રાહ્ય પૂદગલ સ્કંદો છે એનું હજી આગળ હવે આઠ ભાગોમાં વર્ગીકરણ થાય છે એટલે કે ડિવિઝન થાય છે ક્લાસિફિકેશન થાય છે અને દરેક વર્ગીકરણ કરેલા જે પૂતગલ સ્કંદોના સમૂહને શું કહેવાય છે વર્ગણા કહેવાય છે વર્ગણા એટલે શું દરેક આપણે જે વર્ગીકરણ કરેલા છે પૂદગ સ્કંદોના સમૂહને શું કહેવાય છે વર્ગણા કહેવાય છે વર્ગણા એટલે જ ક્લાસિફાઈડ ક્લાસિફિકેશન્સ બરાબર ગ્રુપ્સ કે સમૂહ એને જ શું કહેવાય છે વર્ગણા એટલે કે પૂદગ સ્કંધોના જે સમૂહ છે તો તેને જ વર્ગણા કહેવાય છે તો આ રીતે આત્માને જે ગ્રાહ્ય તેવી આઠ ટાઈપ્સની વર્ગણા થઈ તો આ ક્લાસિફિકેશન જે છે એટલે કે વર્ગીકરણ તો તે શેના ઉપર આધારિત થાય છે શેના ઉપર છે આ વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન તો શરીર આદિ કાર્યો કરવા માટે સ્કંધોના જે જે સમૂહ ઉપયોગી થાય છે તો તે સ્કંધોના સમૂહને તે તે કાર્ય કરવાની જે પણ અપેક્ષા તે તે વર્ગમાં મૂકેલ છે બરાબર એટલે કે જે જે કાર્યો છે એ એટલે એ કાર્યો ઉપર બેસ્ડ છે એટલે કયા શરીરના કયા કાર્ય માટે સ્કંધો ઉપયોગી બને છે તો તે તે સ્કંધોને સ્કંધોના સમૂહમાં સમૂહને એ એ વર્ગોમાં મૂકેલો છે બરાબર તો હવે આપણે તે જોઈશું કે જીવને ગ્રહણ કરવા માટે એટલે કે ગ્રાહ્ય જે વર્ગણાઓ છે આઠ વર્ગણાઓ તો તે કઈ કઈ છે અને કયા કયા કાર્યો માટે જીવને તે ઉપયોગી બને છે આપણે આઠ વર્ગણા જોઈશું કે આઠ વર્ગણાઓ કઈ કઈ છે જે આત્મા માટે ગ્રાહ્ય છે જે જીવને ગ્રહણ કરવા માટે યોગ્ય છે એટલે કે ગ્રાહ્ય છે તો તેવી આઠ વર્ગણા કઈ કઈ છે અને કયા કયા કાર્યો માટે શરીર વગેરેના કયા કયા કાર્યો માટે જીવને ઉપયોગી બને છે તો તે આપણે જોઈશું તો સૌથી ફસ્ટ છે ઔદારિક વર્ગણા તો ગ્રાહ્ય વર્ગણાઓમાં સૌથી જે સ્થૂલ કહેવાય છે સ્થૂલ તો તે ઔદારિક વર્ગણા કહેવાય છે કે જે મનુષ્ય અને તિર્યંચોને જે ઔદારિક શરીર બનાવવા માટે ઉપયોગી બને છે તો તેને શું કહેવાય છે ઔદારિક વર્ગણા એટલે કે આ પુત્ગલના સ્કંધો એવા છે કે એને ગ્રહણ કરીને મનુષ્ય અને તિર્યંચના જે ગતિમાં જે આવેલો આત્મા છે તો તેને એ ગ્રહણ કરે છે આ પ્રકારના પૂતગલ સ્કંધોને કે જેનાથી એ ઔદારિક શરીર બનાવવા માટે ઉપયોગી બને છે એટલા માટે આ પૂતગલના સ્કંધોને શું કહેવાય છે ઔદારિક વર્ગણા પછી બીજા ટાઈપની વરગણા છે અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે કે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વર્ગણા તો વરગણા એટલે શું વરગણા એનું મિનિંગ શું છે કે ક્લાસિફિકેશન સિમ્પલ વર્ડ છે ક્લાસિફિકેશન કરેલું છે સમૂહ છે તો એ પૂતગલ સ્કંદોના સમૂહને આપણે ક્લાસીફાય કરી રહ્યા છે એમને ડિવાઈડ કરી રહ્યા છે અને શેના બેઝ પર કે શરીરના કયા કયા કાર્યો માટે જીવને ઉપયોગી બને છે તો એમાં આપણે વર્ગીકરણ કરી રહેલા છે એટલે વર્ગીકરણ કરી રહેલા એવા સમૂહને જ વર્ગણા વર્ગણા કહેવાય છે બરાબર મીન્સ શું પૂદોના સમૂહના સમૂહમાં પૂદગલ સ્કંદો ઠાસી ઠાસી ને ભરાયેલા છે સ્કંદ એટલે શું સ્કંદ એટલે શું આપણે જાણ્યું સ્કંદ એટલે કે પ્રદેશોના સમૂહને સ્કંદ કહેવાય છે પછી એ પ્રદેશો સમૂહ કેટલું પણ હોઈ શકે છે બે ત્રણ પ્રદેશ હોઈ શકે છે તે પણ આપણે જોયું ને દ્વિપ્રદેશી સ્કંદો ને પણ સ્કંધ જ કહેવાય છે અને સંખ્યાતા પ્રદેશ વાળા પણ હોય છે આટલા આટલા અલગ અલગ પ્રમાણમાં પ્રદેશ વાળા જે પૂતગલ જે સ્કંધો છે તો એવા પૂતગલ સ્કંધો આ કેવા છે સૂક્ષ્મ પરિણામી છે કેવા છે સૂક્ષ્મ પરિણામી છે તો તે એવા સૂક્ષ્મ પરિણામી જે પુદગલ સ્કંદો છે તો એનાથી આ આખો વિશ્વ ભરાયેલું છે ઠાંસી ઠાંસી ને ભરાયેલું છે અને આ પણ હોય છે છતાં એક એવા છે એટલે આપણને એ દેખાતા નથી કે આપણે એને ઇન્દ્રિયો દ્વારા એ આપણને આપણે એને અનુભવી નથી શકતા હવે આગળ એની અંદર બે પ્રકારના ડિવિઝન થાય છે એક તો ગ્રાહ્ય અને અગ્રહ્ય ગ્રાહ્ય અને અગ્રહ્ય તો જે ગ્રાહ્ય એટલે શું કે જે જીવ માટે ગ્રહણ કરવા માટે એટલે જીવ એને ગ્રહણ કરે એટલે કે શા માટે ગ્રહણ કરે શરીર આદિ જે કાર્યો હોય છે શરીર બનાવવા માટે કે ભાષા હવે આ શરીર જે છે તો તે શેનાથી બનેલો છે એ પૂતગલોથી બનેલો છે ને તો હવે પૂતગલને બનાવવા માટે જીવને આત્માને શું કરવું પડશે આ વાતાવરણમાંથી શું કરે છે એ થોડી ક્રિએટ કરે છે કઈ પૂતગલો એ તો વાતાવરણમાંથી ગ્રહણ કરીને બનાવે છે ને પછી ભાષા જે છે તો તે એ પણ આત્મા બોલવા માટે ક્રિએટ નથી કરતો પણ એને ભાષા ભાષા જે જે વર્ગણાના સ્કંધો પૂતગલ સ્કંધો છે તો તેને એ ગ્રહણ કરે છે વાતાવરણમાંથી પછી શ્વાસોશ્વાસ લેવા મુકવા માટે કે મનના વિચારો કરવા માટે પણ આત્માને શું કરવું પડે છે આવા બધા જે પણ કાર્યો છે શરીરના કાર્યો તો તે કરવા માટે આત્માને શું કરવું પડે છે વાતાવરણમાં જે પણ રહેલા જે પણ આવા પૂતગલ સ્કંદો છે કે જે આ બધા કરવા માટે ઉપયોગી બની શકે છે તો તેને જે ગ્રહણ કરે છે બરાબર એટલે જો શરીર આદિ આવા કાર્યો કરવા માટે જે ઉપયોગી બને છે તે જ ગ્રહણ કરવા માટે લાયક છે અને એના જ માટે એને કેવા કહેવાય છે ગ્રહણ કરવા માટે યોગ્ય પૂતગલ સ્કંધો કહેવાય છે એનું બીજું મિનિંગ શું થયું ગ્રાહ્ય આ વર્ડ યુઝ થાય છે કે ગ્રાહ્ય પૂદગલ સ્કંધો એટલે કે જે આત્મા ગ્રહણ કરે છે શરીર આદિ કાર્યો કરવા માટે જેમને જે પૂતગલ સ્કંધોને વાતાવરણમાંથી આત્મા ગ્રહણ કરે છે તો તેને ગ્રાહ્ય પૂદગલ સ્કંધો કહેવાય છે એટલું એકદમ ક્લિયર તો હવે જે ગ્રાહ્ય પૂદગલ સ્કંધો છે એનું પણ હજી આગળ આઠ ભાગોમાં વર્ગીકરણ કરેલું છે કારણ કે તે આત્મા માટે ઉપયોગી બને છે છે આત્મા તેને ગ્રહણ કરે કરવા માટે તો દરેક વર્ગીકરણ કરેલા જે પૂદગલ સ્કંધોના જે સમૂહ છે ને તો તેને શું કહેવાય છે વર્ગણા કહેવાય છે પૂદગલ સ્કોનું આગળ આઠ ભાગોમાં વર્ગીકરણ કરેલું છે જે ગ્રાહ્ય પૂદગલ સ્કંધો છે એમનું હજી આગળ એટ ભાગમાં ડિવિઝન થાય છે તો વર્ગીકરણ થાય છે તો એવા વર્ગીકરણ એવા પૂતગલ સ્કંદોના સમૂહ છે કાર્યોમાં યુઝફુલ થાય છે તો તેને તે વર્ગમાં મૂકેલો છે બસ સિમ્પલ છે અને એ જ પૂતગલ સ્કંદોને શું કહેવાય છે પૂતગલ સ્કંદોના સમૂહને શું કહેવાય છે વર્ગણા કહેવાય છે દેટ સેટ એટલે પૂતગલ સ્કંધોના જે સમૂહ છે તો તેને વર્ગણા કહેવાય છે બરાબર તો હવે આપણે સૌથી પહેલું છે અવદારિક વર્ગણા તો આજે આઠ પ્રકારની જે અહીંયા લિસ્ટ દેખાય છે તો એ આઠે આઠ પ્રકારની જે ગ્રાહ્ય વર્ગણાઓ છે એના નામ છે તો એમાંથી સૌથી સ્થૂલ જો કહેવાય ને તો એ ઔદારિક વર્ગણા કહેવાય છે અને તે મનુષ્ય અને એ યુઝ કરે છે એટલે કે શરીર બનાવવા માટે ઉપયોગી બને છે આ પ્રકારની જે સ્કંધોના સમૂહ છે તો તેમને મનુષ્ય અને તિર્યંચને એ ઔદારિક શરીર બનાવવા માટે ઉપયોગી બને છે એટલા માટે એને અવદારિક વર્ગણા કહેવાય છે પછી બીજી ટાઈપની વર્ગણા છે વૈક્રિય વર્ગણા તો વૈક્રિય વર્ગણા એટલે કે શું કે અને આ વૈક્રિય વર્ગણા જે છે ને તો તે આ જે પહેલી વર્ગણા વર્ગણાના જે જે છે એનાથી એ વધારે સૂક્ષ્મતા ધરાવે છે આપણે શું કીધું સૌથી સૌથી જે સ્થૂલ વર્ગણા છે તો તે પહેલી વર્ગણા છે અને આ પહેલી અવદારિક વર્ગણા સૌથી સ્થૂલ છે એનાથી સૂક્ષ્મ છે વૈક્રિય વર્ગણા એવી રીતે સૂક્ષ્મતા વધતી જશે આગળ આગળ જતાં જતાં આ બધા જે પૂતગલ સ્કંદો છે એમની સૂક્ષ્મતા એ વધતી જશે બરાબર એ સમજવાનું તો તો હવે બીજી વર્ગણા વર્ગણા છે વૈક્રિય જેના પૂદગલ સ્કંધો એ ઔદારિક વર્ગણા કરતા વધારે પ્રદેશવાળા છે અને વધારે સૂક્ષ્મતા ધરાવે છે આવી આ જે વૈક્રિય વર્ગણા છે એના પૂદગલ સ્કંધો એ વૈક્રિય શરીરના નિર્માણ માટે ઉપયોગી બને છે બરાબર એ શે માટે ઉપયોગી બને છે વૈક્રિય શરીરના નિર્માણ માટે તો એ કોણ કોણ ગ્રહણ કરે છે દેવતા મનુષ્ય તિર્યંચ અને નારકી એ બધા ગ્રહણ કરી શકે છે અને આ વૈક્રિય વર્ગણાના પૂતકલ સ્કંદોને ગ્રહણ કરીને તે શું બનાવી શકે છે વૈક્રિય શરીર નિર્માણ કરી શકે છે એટલે આ વૈક્રિય વર્ગણાના પૂંધોને ગ્રહણ કરીને દેવ મનુષ્ય નારકી તે વૈક્રીય શરીરને શરીર નિર્માણ કરી શકે છે હવે ત્રીજી આહારક વર્ગણા તો આપણે હમણાં માત્ર આપણને મેઇન શું છે આપણે આઠમી જે છે ને કાર્મણ વર્ગણા ત્યાં આપણને જવાનું છે એટલા માટે આપણે આ બધું જોઈ રહ્યા છીએ તો આહારક વર્ગણા છે તો આ આહારક વર્ગણાના જે પૂતો છે પૂતગલ સ્કંધો વૈક્રીય વર્ગણાના પૂતગલ સ્કંધો કરતા વધારે વધારે પ્રદેશો વાળા બનેલા છે બરાબર એટલે પ્રદેશોના સંખ્યા પણ અહીંયા વધતી જાય છે એ ખાસ લક્ષ રાખવાનું છે એટલે આ વૈ આહારક વર્ગણાના જે પૂતક સ્કંદો છે તો તે વધારે પ્રદેશોવાળા બનેલા છે અને તે હજી વધારે સૂક્ષ્મ હોય છે વૈક્રિય કરતાં વૈક્રિય વર્ગણા કરતા તે હજ હજી વધારે સૂક્ષ્મ હોય છે અને વધારે પૂતગલ થી અને આ જે પૂતગલ સ્કંદો છે તો તે વધારે પ્રદેશોથી બનેલા હોય છે વધારે પ્રદેશોથી બનેલા છે એના કારણે તે હજી વધારે સૂક્ષ્મતા ધરાવે છે અને આ ત્રી ત્રીજા પ્રકારની જે આહારક વર્ગણા છે તો તે શા માટે ઉપયોગી બને છે તો આ મનુષ્ય ગતિમાં રહેલા જે પણ ચૌદ પૂર્વધર છે અને આહારક લબ્ધિધારી જે સાધુ ભગવંત છે તો તેમને આહારક શરીરની રચના કરવા માટે તે ઉપયોગી બને છે બરાબર એટલે કયા જીવને ઉપયોગી બને છે જે ચૌદ પૂર્વધર છે અને આહારક લબ્ધિધારી ગુરુ ભગવંત છે સર્વવીરતી ગુરુ ભગવન છે તો તેમને આહારક શરીરની રચના કરવા માટે આ આહારક વર્ગણાના જે પૂદગ સ્કંદો છે તો એના માટે એ ઉપયોગી બને છે પછી ચોથી છે તૈજસ વર્ગણા તો તેૈજસ વર્ગણા એમાં શું છે કે આ વર્ગણાના જે પૂદગ સ્કંદો છે તો તે એનાથી ઉપર કઈ છે આહારક વર્ગણા છે તો આ તેજસ વર્ગણાના જે પૂદગ સ્કંધો છે તો તે આહારક વર્ગણાના પૂદગ સ્કંધો કરતા વધારે પ્રદેશોથી છે વધારે પ્રદેશોથી બનેલા છે એટલે જેવી રીતે આપણે નીચે નીચે જતા જોઈશું ને તો તેવી જ રીતે વધારે વધારે પ્રદેશોથી એ બનેલા હોય છે આ જે વર્ગણાઓ છે અને હજી એની સૂક્ષ્મતા જે છે તો તે વધતી જાય છે સૌથી સ્થૂલ જે છે તે ઔદારિક છે અને સૌથી સૂક્ષ્મ એ નીચે નીચે થતા એટલે બનતા જશે અને પ્રદેશોનું જે પ્રમાણ છે ક્વોન્ટિટી છે તો તે પણ વધતી જશે આગળ આગળ જતાં તો તે ખાસ ધ્યાન રાખવાનું તો આત્માને આ જે તૈજસ વર્ગણા છે તો તે તૈજસ શરીર બનાવવા માટે ઉપયોગી બને છે અને આ તેૈજસ શરીર તો આ તેજસ શરીર જે છે તો એ ગ્રહણ કરેલા જે પાણી છે અને આહાર છે તો તેને ડાયજેસ્ટ કરવા માટે એ ઉપયોગી બને છે અને એ ચારે ચાર ગતિના જે જીવો છે એના માટે એ ઉપયોગી બને છે આપણે અહીંયા રિપીટ કરીએ કે શરીર બનાવવા માટે આ વર્ગણાના તે ઉપયોગી બને છે બરાબર અને જે પણ તૈજસ શરીર દ્વારા જે પણ શું થાય છે જે પણ આહાર આહાર અને પાણી જે પણ આપણે ભોજન પાણી કરતા હોઈએ છીએ તો તે ડાયજેસ્ટ કરવા માટે આ તૈજસ શરીર એ ઉપયોગી બને છે અને એ ચારે ચાર ગતિના જીવો માટે આ તૈજસ શરીર ઉપયોગી બને છે પછી આગળ છે ભાષા વર્ગણા ભાષા વર્ગણા જે છે તો આ વર્ગણા એટલે કે પુદગ સ્કંધોનો જે સમૂહ છે તો તેને જ વર્ગણા કહેવાય છે બરાબર તો આ ભાષા વર્ગણા એટલે કે આ પુદકલ સ્કંધોના સમૂહ તે તેજસ વર્ગણાના પુદગ સ્કંધોના સમૂહ કરતા એ વધારે પ્રદેશોથી બનેલા છે અને એના માટે તે વધારે સૂક્ષ્મતા ધરાવે છે હજી વધારે સૂક્ષ્મતા એ ધરાવે છે તેજસ કરતા છે અને એનાથી પણ વધારે પ્રદેશોથી બનેલા હોય છે અને આ વર્ગણા ભાષા વર્ગણા એ શેના માટે ઉપયોગી બને છે જીવોને ભાષા માટે એ ઉપયોગી બને છે પછી છે શ્વાસોશ્વાસ વર્ગણા તો શ્વાસોશ્વાસ વર્ગણા તો આ વર્ગણાના જે પૂતક સ્કંધો છે તો તે ભાષા વર્ગણાના જે પૂદગ સ્કંદોથી વધારે સૂક્ષ્મતા ધરાવે છે અને આ વર્ગણા શેના માટે ઉપયોગી બને છે જીવ માટે જીવને જીવોને શ્વાસોશ્વાસ લેવા મૂકવા માટે આ શ્વાસો શ્વાસોશ્વાસ વર્ગણા એ એના પૂદગસ્કંધો તે ઉપયોગી બને છે પછી છે મનોવર્ગણા સાતમી તો આ વર્ગણા જે છે તો તે શ્વાસોશ્વાસ વર્ગણાના જે પૂદગ સ્કંધો છે એના કરતા વધારે પ્રદેશવાળા છે અને વધારે પ્રદેશવાળા હોવાથી તે વધારે સૂક્ષ્મતા ધરાવે છે 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 અને આ આ શા યુઝ ઉપયોગ મનોવર્ગણા જીવોને ચિંતન મનન કરવું હોય ને તો એ ચિંતન મનન કરવા માટે એટલે કે વિચાર કરવા માટે આ મનોવર્ગણાના પૂતગ સ્કંધો એ ઉપયોગી બને છે પછી આઠમી છે કારમણ વર્ગણા તો કારમણ વર્ગણાના છે પણ પૂદગસ્કંધો છે તો એ મનોવર્ગણા કરના પૂર્ણ છે અને આ જે કારમણ વર્ગણા છે તો તે શા માટે ઉપયોગી બને છે જીવના જીવ માટે તો કાર્મણ વર્ગણાના પૂદગસ્કંધો કારમણ શરીર બનાવવા માટે જીવને ઉપયોગી થાય છે અને આત્મા સાથે એ જોડાણ કર એટલે કર્મો નો જોડાણ એ કરવા માટે ઉપયોગી થાય છે એટલે કે બંધ કરવા માટે ઉપયોગી થાય છે તો તે હવે આપણે શું જોયું સૂક્ષ્મથી સૂક્ષ્મ કોણ છે આ આઠે આઠ વર્ગણામાંથી તો પૂતકલ સ્કંધોમાં સૌથી સૂક્ષ્મથી સૂક્ષ્મ એ કારમણ વર્ગણાના પૂતકલ સ્કંધો છે એ સૌથી સૂક્ષ્મતા ધરાવે છે અને સૌથી સ્થૂલ એટલે કે સૌથી મોટા તો તે કોણ છે ઔદારિક વર્ગણાના સંધો એના એના માટે માટે જ જેમનું નામ ઔદારિક છે એટલે કે ઉદાર ગુણવાળા છે એટલે કે વિશાલ છે બરાબર અને કારમણ વર્ગણા છે તો તે સૌથી સૂક્ષ્મથી સૂક્ષ્મ છે હવે સૂક્ષ્મતાની આપણે વાત કરી હવે પ્રદેશોનું ક્વોન્ટિટી કે પ્રમાણની વાત કરીએ તો સૌથી વધારેથી વધારેમાં વધારે પ્રદેશો વાળો પૂદક સ્કંધ કયો છે તો તે કારમણ વર્ગણાના છે એટલે આ કારમણ વર્ગણાના સ્કંધો એ બધા જ દરેક વર્ગણાના પૂદક સ્કંધો કરતા સૌથી વધારે પ્રદેશોવાળા હોય છે અને સૌથી ઓછામાં ઓછા પ્રદેશોવાળા કોણ હોય છે તો સૌથી ફર્સ્ટ ઔદારિક વર્ગણાના પૂદક સ્કંધો આ ઔદારિક વર્ગણાના પૂદગ સ્કંધોમાં સૌથી ઓછામાં ઓછા પ્રમાણમાં પ્રદેશો રહેલા હોય છે અને જેવી રીતે આપણે નીચે જઈએ છીએ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ સેવન્થ એવી રીતે તો એવી રીતે પ્રદેશોનું જે ક્વોન્ટિટી છે તો તે વધતી જાય છે અને પ્રદેશોની ક્વોન્ટિટી જેવી રીતે વધતી જાય છે ક્રમસર તો એના કારણે સૂક્ષ્મતા પણ વધતી જાય છે એટલે પહેલું એટલે પહેલી વર્ગણાથી કરીને છેલ્લી વર્ગણા સુધી ક્રમસર જતા દરેક વર્ગણાના જે પૂતક સ્કંધો છે તો એની અંદર જે પ્રદેશોના જે ક્વોન્ટિટી છે તો તે ક્રમસર વધતી જાય છે આપણે આપણે માત્ર વર્ગણાઓનું કરી રહ્યા છીએ એટલે સૂક્ષ્મતા જોવાની છે કારણ કે આપણે આવવાનું ક્યાં છે કારમણ આપણે કર્મ ગ્રંથ છે એટલે આપણે હમણાં કર્મનું સ્વરૂપ જોઈ રહ્યા છીએ તો તે કર્મનું સ્વરૂપ કેવું છે કેવી સૂક્ષ્મતા વાળું છે કારમણ વર્ગણા કેટલા સૂક્ષ્મ એટલે કેવા સૂક્ષ્મ પ્રકારના પૂદગ સ્કંદોથી બનેલી છે તો એ સમજવા માટે આપણે આ બીજા જે વર્ગણાઓ છે તો એ આપણે બેઝિક ઉપર ઉપરથી જોઈ રહેલા છે આપણે એની અંદર શરીર કેવા છે બધું કેવું છે તે ડિટેલમાં હમણાં આપણને નથી જોવાનું કારણ કે આપણું મેન શું છે જોવાનું મેન પ્રયોજન શું છે કાર્મણ વર્ગણા શું છે તો તે આપણને સમજવાનું છે કર્મનું સ્વરૂપ કેવું છે તો તે આપણને જોવાનું છે એના માટે આપણે આ બધા બીજા જે વર્ગણાઓ છે સાત વર્ગણાઓ એના માટે આપણે જોઈ રહ્યા છે કે એ વર્ગણાઓ કેવા છે સૂક્ષ્મતાની દ્રષ્ટિથી કેવા છે તો એના માટે અને પ્રદેશોનું ક્વોન્ટિટી પ્રમાણ પણ કેટલી છે તો તે આપણને સમજવાનું છે એટલા માટે આપણે અહીંયા આ આઠ ગ્રાહ્ય વર્ગણાને જોઈ રહ્યા છે એટલે આપણે મેન શું જોયું કે આ વિશ્વમાં જે પણ પૂદગ સ્કંદો છે તો એની ઉપયોગીતા કેવા અલગ અલગ પ્રકારની છે દરેકની સ્પેસિફિક ઉપયોગિતા રહેલી છે તો એ જેનો જેવો ઉપયોગ થશે જેવા કાર્ય માટે આત્મા યુઝ કરશે તો એના પ્રમાણે એનું વર્ગીકરણ કરેલું છે અને દરેક વર્ગીકરણમાં જે પણ પૂતગલ સ્કંધોને જે પણ સમાવેશ કરેલો છે તો તે પૂતગલ સ્કંધોના સમૂહને વરગણા કહેવાય છે તો આપણે વરગણાનું મેઇન ડેફિનેશન જોયું જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિછા મી ઢુકડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણ પ્રધાનમ સર્વ ધર્મા જૈન જયતિ શાસન પ્રણામ